સર્વને પ્રભુ ઈસુ શ્રી કૃષ્ણ નામમાં પ્રેમી સલામ એક વચન આપણે વાંચીશું નીતિવચનો ઓગણીસમો અધ્યાય સત્તરમી કલમ ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે ને તેને તેના સુકૃત્યોનો બદલો આપશે એટલે આ વચનમાં લખેલું છે કે ગરીબ પર દયા રાખનાર યહોવાને ઊંચીનું આપે છે ઘણા વિશ્વાસીઓ એવો વિચાર કરે છે કે પ્રભુને આપણે જે કંઈ આપવાનું હોય આપણે દેવળમાં રવિવારે જ્યારે અમે દેવળમાં જાય આરાધનામાં બેસે અને જ્યારે દાન લેવાનો સમય આવે ત્યારે મેં પ્રભુના માટે જે કંઈ આપવાનું હોય હું આપી શકાય તો દાન આપવાનું દશન આપશ આપવાનું આ બધા સારા બાબતો છે પણ બાઇબલ વચન કહે છે કે ગરીબ પર દયા રાખનાર યહોવાનો ઊંચીનો આપે છે વિચાર કરો દાખલા તરીકે મેં બોલું જ્યારે મેં એક ગરીબ વ્યક્તિને મેં જોઉં અને તે ગરીબ વ્યક્તિના માટે જે કંઈ મદદ કરવાનો એવું એવું વિચાર પરમેશ્વર દેવ એટલે પવિત્ર આત્મા દેવ મારા મનમાં રાખે તે સમયે હું શું કરું તે ગરીબને મેં મદદ કરું પણ બહારથી જોઈએ તો આ તો એક સામાન્ય બાબત છે ગરીબ લોકોને મદદ કરવા કેટલા લોકો ગરીબ લોકોને મદદ કરે સામાન્ય બાબત છે પણ ગરીબ લોકોને મદદ કરવું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કેમ કે અમારા વિચારમાં આ તો સામાન્ય બાબત છે ગરીબ લોકોને મદદ કરવાની બાબત પણ પ્રભુ એવું સામાન્ય વિચાર નહીં કરે જ્યારે મેં એ ગરીબ વ્યક્તિને મદદ કરું પ્રભુના વચન પ્રમાણે પ્રભુ આ વિષયને કેવી રીતના પ્રભુએ હેન્ડલ કરે પ્રભુ કહે છે કે તું એ ગરીબ વ્યક્તિને મદદ કર્યા ને એટલે મારા વચન પ્રમાણે તું એક ગરીબ વ્યક્તિને નથી પણ યહોવાનું ઊંચીનું આપ્યા એટલે મને તું એક વસ્તુ ઊંચીનું મને તું આપેલું છે અને આનો આશીર્વાદ શું છે આનું પ્રતિફળ શું છે કેમ કે વાલાઓ બાઇબલમાં દરેક આશીર્વાદોના માટે એક ડિમાન્ડ છે ડિમાન્ડ એટલે શું જે કંઈ અમે દુકાનથી લેવાનું હોય આપણે પૈસા આપવું જોઈએ એટલે જે કંઈ કરવું જોઈએ તમે કામ કરવાની જગ્યામાં પણ એટલે તમે ધંધો કરે તો કામ કરે દુકાન ચલાવે તમે મહેનત કરવું જોઈએ આ મહેનતનું રિઝલ્ટ તમને આવશે આ બાબતમાં પણ તમે વિચાર કરો તમારી ફિનાન્શિયલ પ્રોબ્લેમ માટે તમે પ્રાર્થના વધારે અને વધારે દિવસો તમે પ્રાર્થના કરેલું પણ અમારો પૈસાનું બાબત છે એટલે અમે તો ગરીબી પરિસ્થિતિમાં છે એટલે આપણે શું કરી શકાય એવો તમે વિચાર કરો તમને એક અડવાઈસ મેં આપું છું બાઇબલ વચન પ્રમાણે કેમ કે બાઇબલ વચનમાં શું લખેલું છે ગરીબ લોકોને તમે મદદ કરે તો તમે કોનું મદદ કરે છે પ્રભુ ઈ શુકૃષ્ણ પરમેશ્વર દેવે અને આનું પ્રતિફળ શું છે આ ગીત નીતિવચનો નવ ઓગણીસમો અધ્યાય સત્તરમી કલમની છેલ્લી બા ભાગમાં એવું લખેલું છે કે તે તેને તેના સુકૃત્યોનો બદલો એટલે પરમેશ્વર દેવે કાયું જન એટલે કોણ ગરીબ લોકોને મદદ કરે તેના સુકૃત્યનો બદલો આપશે બદલો એટલે શું રિઝલ્ટ એટલે મેં એ ગરીબ વ્યક્તિને મદદ કરું પણ જાણતા વગર મેં પ્રભુ ઈસુ કૃષ્ણને આપું છું અને બાઇબલની વચન કહે છે કે તું મને મદદ કર્યા પ્રભુ ઈસુ કૃષ્ણ એવું કહે છે જ્યારે તમે એ ગરીબ વ્યક્તિને મદદ કરે પ્રભુ ઈસુ કૃષ્ણ એવું બોલે કે તું મને મદદ કર્યા ને એટલે આનું પ્રતિફળ આની સુકૃત્યો તારા જીવનમાં તારા ફાઇનાન્સમાં તારા શારીરિક બાબતમાં કુટુંબિક બાબતમાં આશીર્વાદો હું તને આપીશ આ પ્રભુનું વચન છે વચન પ્રમાણે પ્રભુ ખ્રિસ્ત લોકોને આશીર્વાદ કરશે વચનની બહાર આશીર્વાદો નહીં મળશે આજે વાલાવો તમે વિચાર કરો તમે તો વધારે દાન તમે આપતા છે દેવળમાં તમે નાખતા છે પણ કેટલા ગરીબ વ્યક્તિઓને તમે મદદ કર્યા બાઇબલ વચન પ્રમાણે તમે ગરીબ વ્યક્તિઓને મદદ કરે તો પ્રભુ યશુક્રિષ્તનું આશીર્વાદ તમારા પર તમારા કુટુંબ પર તમારા ધંધો પર આવશે આ બાઇબલનું વચન છે આ વચન દ્વારા પ્રભુ ઈશુ તમને આશીર્વાદ આપશે થેન્ક યુ ફોર વોચિંગ ગોડ બ્લેસ યુ